વેલ્યુ ઇન્વેસ્ટિંગ વન ટાઈપ ઓફ તમારી ડેફિનેશન જે થઈ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ, કે આપણે એક સક્સેસફુલ ઇન્વેસ્ટર છે પોરિંજુ વેલિયાત, તમને સર ખ્યાલ હોય તો, કે એમની પણ એક વેલ્યુ ઇન્વેસ્ટિંગના મતે એમનું એક કહેવું હતું કે જે વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ બાઇંગ વર્થ ઓફ બાય પેઇંગ ફ્યુ પૈસા, કે સેમ એ જ વસ્તુ આપણને માર્કેટમાં જરૂરી છે, કે આપણે કોઈ બી શેર હોય કે કોઈ બી આપણે સેક્ટર કે જે એક સારું આઉટ પરફોર્મ કરી જાય, પરંતુ એની એક લિમિટ આવે છે કે જ્યાં આપણને નફો બાંધવું જરૂરી છે. કારણ કે ઓવરઓલ પૈસા તો આપણે ઇન્વેસ્ટ થાય છે, તો સ્વાભાવિક છે કે આપણને થોડો નફો મળે તેને આપણે ઘરે લઈ જવો પણ જરૂરી છે. અને સ્વાભાવિક છે કે જે બજેટ નજીક આવી રહ્યું છે તો અને પણ શેર આટલો બધો ચાલી ગયો છે અને જે રીતના આપણે એક્સપેક્ટેશન છે ને એક્સપેક્ટેશન પ્રમાણે આપણને ના જોવા મળ્યું, તો અહીંયાથી આપણને નેગેટિવ અસર પણ એ જ રીતે શાર્પ આપણને જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે આરબીએનએલની યસ. અને વિવેક, બીજી પણ વસ્તુ તમને એક આપણે ચર્ચા ઉપાડી છે તો એક બીજી પણ વાત જણાવું કે તમે 2002 માર્કેટ તમે જુઓ તો 2002 માર્કેટની અંદર, સોરી 2000 જે તેજી આવી હતી માર્કેટની અંદર 2000 સાલમાં, ત્યારે આઈટીના સ્ટોકે જે છે એ આઉટ પરફોર્મ કર્યું હતું. ત્યારે આઈટીના સ્ટોકના ફી બધાના 100 ઉપર ટ્રેડ કરતા હતા, અને ત્યારે એવું કહેતું હતું કે 100 પી નોર્મલ છે કારણ કે સ્ટોક જે છે એ 100 કરતા વધારે ગ્રો થઈ રહ્યા છે. ત્યારે પણ કોમ્પ્યુટરની સ્ટોરી આવી બની હતી, ઇન્ટરનેટની સ્ટોરી આવી બની હતી, અને એ જ આઈટી સ્ટોક 2002 અંદર કોઈ લેવલ પણ નહોતું અને કન્ટિન્યુઅસ ઘણા સમય સુધી એ લોકોએ અંડર પરફોર્મ કર્યું હતું. તમે 2007 અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી જુઓ ત્યારે પણ અનાપ શનાપ વેલ્યુએશન જોવા મળ્યા હતા. તમે 2013 અંદર ફાર્મા સ્ટોરી જુઓ, આ બધા જ જ્યારે જ્યારે પણ 2018 NBFCની સ્ટોરી જુઓ કે અત્યારે આપણે 2024 અંદર જોઈ રહ્યા છીએ PSU સ્ટોકની સ્ટોરી જોઈ રહ્યા છે. ડેફિનેટલી PSU સ્ટોક્સની અંદર ઘણા વર્ષોના અંડર પરફોર્મન્સ પછી રેલી આવી છે, એટલે એવું નથી ક્યાંયથી સ્ટોક ભાંગી જશે, ને પ્લસ ગવર્મેન્ટની પોલિસી પણ ચેન્જ થઈ રહી છે. પરંતુ વેલ્યુએશન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગમે તે વેલ્યુએશનને તમે જો સ્ટોકની અંદર લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પણ તમારો સ્ટ્રેટેજી હશે તો પણ તમને રિટર્ન નહીં બને, કારણ કે તમે બહુ મોંઘા વેલ્યુએશન ઉપર સ્ટોક એન્ટ્રી લઈ રહ્યા છો. એટલે અત્યારે દરેકના પોર્ટફોલિયોની અંદર મારું માનવું છે કે દરેકે જોવું જોઈએ કે પી રેશિયો ક્યાં છે. ઘણા બધા સ્ટોકના પી રેશિયો 100, 125, 150, 300 ઉપરના પી રેશિયો ચાલી રહ્યા છે, અને આવા સ્ટોકની અંદર મારી સલાહ રહેશે કે કમ્પ્લીટલી એક વાર તમે એક્ઝિટ કરી નાખો, કારણ કે 300 પી ઉપર જે સ્ટોક ટ્રેડ થાય છે એનો મતલબ થાય છે કે આવતા 50 સુધી સ્ટોક જે છે એ 20% ઉપરના CAGR ઉપર ગ્રો કરશે, અને એમાં એક વર્ષ પણ જો નબળું ગયું તો એ વેલ્યુએશન સસ્ટેન નહીં થાય. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે વેલ્યુએશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટની અંદર. અત્યારે વન સાઇડેડ જે સ્ટોક ચાલ્યા છે ત્યાં પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સ્ટ્રેટેજી અચૂકથી રાખવી જોઈએ.